વાલા વિદ્યાર્થીઓ, રાઇટરમાં હવે આપણે આજે આગળ જોઈએ દસ્તાવેજમાં સુધારો વધારો અને ગોઠવણી કરવી, ભાગ બે. લખાણને કાપવું, કટ, નકલ કરવી, કોપી અને ચોંટાડવી, પેસ્ટ વિશે આપણે વાત કરીશું. લખાણના અમુક ભાગને પસંદ કરીને તેની મૂળ જગ્યાએથી ખસેડી એટલે કે કટ કરી હાલ સક્રિય દસ્તાવેજમાં મૂકવાની, પેસ્ટ કરવાની ક્રિયાને કટ એન્ડ પેસ્ટ કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. લખાણમાં અમુક ભાગને પસંદ કરી તેની નકલ કોપી કરી હાલ સક્રિય દસ્તાવેજમાં કે અન્ય દસ્તાવેજમાં ચોંટાડવાની, પેસ્ટ કરવાની ક્રિયાને કોપી પેસ્ટ કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. કટ અને પેસ્ટમાં પસંદ કરેલ લખાણ મૂળ સ્થાનેથી દૂર થાય છે, જ્યારે કોપી તરીકે ઓળખવામાં આવે છે. કટ અને પેસ્ટમાં પસંદ કરેલ લખાણ મૂળ સ્થાનેથી દૂર થાય છે, જ્યારે કોપી એન્ડ પેસ્ટમાં પસંદ કરેલ લખાણ તેના મૂળ સ્થાને યથાવત રહે છે. એટલે કોપીમાં મૂળ સ્થાને માહિતી રહે, બીજી જગ્યાએ એની નકલ થાય, અને કટ કરો અને તો શું થાય, એ જગ્યા ખાલી થશે અને નવી જગ્યાએ મૂકાશે. એટલે કોપી એટલે નકલ કરવી, કટ એટલે મૂવ કરવું. સારું, હવે આપણે જોઈએ જે માહિતીને અન્ય જગ્યાએ લઈ જવાની હોય તે માહિતીને પસંદ કરો. સિલેક્ટ કરવાની રીત અગાઉના ભાગમાં તમને બતાડ્યું છે. ક્લિક કર્યું, માઉસનું બટન દબાવી રાખ્યું અને જેટલી માહિતી તમારે ખસેડવી છે તે સિલેક્ટ કરો. હવે એડિટ મેનુમાં જઈ કટ કમાન્ડ આપો અથવા તો એની શોર્ટકટ છે કંટ્રોલ એક્સ, કટ માટે કંટ્રોલ એક્સ, કટ કર્યું. હવે પસંદ કરેલા લખાણને એટલે કે જે કટ કર્યું છે તેને બીજા સ્થાને લઈ જાઓ અને એડિટ મેનુમાં જઈ પેસ્ટ કરો, કંટ્રોલ વી. પેસ્ટ માટે કંટ્રોલ વી શોર્ટકટ કી છે. ઓકે, તો ઉપર જગ્યા થઈ એટલે ખસેડીએ તો એક જગ્યા ખાલી થાય, બીજી જગ્યાએ તે મૂકાય, એક જૂની જગ્યા ખાલી થશે. સારું, હવે માહિતીની નકલ કરવી છે, કોપી કરવી છે. દાખલા તરીકે યુ વિલ નોટ ગેટ એન્સર ટુ યોર એરર રિપોર્ટ, આ માહિતી સિલેક્ટ કરું અને આને મારે 10 વાર નકલ કરવી તો સિલેક્ટ કરો. હવે એડિટમાં જઈ કોપી, કંટ્રોલ સી પર ક્લિક કરો. હવે કર્સરને નવી જગ્યાએ લઈ જાઓ. એડિટ મેનુ પર ક્લિક, પેસ્ટ કરવા માટે કંટ્રોલ વી પર ક્લિક. તો જો એકવાર આવી ગયું, સારું. તમે જ્યારે માહિતીને કંટ્રોલ સી આપો કે કંટ્રોલ એક્સ આપો તો તે માહિતી કોમ્પ્યુટરમાં રહેલા ક્લિપબોર્ડ નામના પ્રોગ્રામમાં સેવ થાય છે અને જ્યારે તમે પેસ્ટ એટલે કંટ્રોલ વી કમાન્ડ દબાવો છો અથવા તો એડિટ મેનુમાં જઈ પેસ્ટ કમાન્ડ પસંદ કરો છો ત્યારે ક્લિપબોર્ડમાંથી તે માહિતી આવે છે. હવે હું વારંવાર મેં કોપી કરેલું છે કંટ્રોલ વી. જેટલી વાર તમારે નકલ કરવી હોય તમે કરી શકો છો. શબ્દ હોય, વાક્ય હોય, પેરેગ્રાફ હોય, આખો ડોક્યુમેન્ટ હોય, તમારે જેટલી નકલ કરવી હોય કોપી કમાન્ડ કંટ્રોલ એક્સ અને પેસ્ટ કમાન્ડ કંટ્રોલ વીથી થશે. સારું, તો દરેક વિદ્યાર્થીને માહિતી ખસેડવી અને માહિતીની નકલ કરવી વિશે સમજ પડી હશે. સર્વનો ખૂબ ખૂબ આભાર.